नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में? धोरण बे विषय कलोल गुजराती पर्यावरण, गुजराती पर्यावरण पाठ आठ, सोय संचो ने साबु, सोय संचो ने साबु। एमा अगाऊ आपणे भाग आठ सुधी भणी गया, आजे भणीशू भाग नौ। भाग नौ तो भाग नौ में जोईशू प्रश्न तेवीस। अगाऊ आपणे प्रश्न बावीस सुधी भणी गया, आजे भणीशू प्रश्न तेवीस। चित्र जोई नमूना मुजब वाक्य लखो। तो चित्र जोई ने आपणे नमूना मुजब वाक्य बनावानुं छे, बराबर। तो तमे अगाउनुं होमवर्क पूरुं करी नाख्युं हशे, भाग आठ सुधी तमे સાપોથીમાં અને નોટમાં સારા અક્ષરે લખ્યું હશે, બરાબર ને? તો આજે આપણે ભાગ નવમાં જોઈએ એક નંબર। તો કયું ચિત્ર દેખાય છે તમને? ગુંબારભાઈનું। તો ગુંબારભાઈ શું કરે છે? તો ગુંબાર ચાકડાનો ઉપયોગ કરી માટલી બનાવે છે। કુંભારભાઈ આ ચાકડો છે, એનો ઉપયોગ કરીને શું બનાવે છે? માટલી। તો માટલી બનાવે છે, આપણને આ ઉદાહરણ આપ્યું છે। ઉદાહરણ પ્રમાણે આપણે બે નંબરમાં બીજું જોવાનું છે, એ આપણે જાતે બનાવવાનું છે। એક નંબરમાં ઉદાહરણ આપેલું છે અને બીજા નંબરમાં આપણે જાતે વાક્ય બનાવવાનું છે ચિત્રને જોઈને, બરાબર। તો બીજા નંબરનું ચિત્ર શાનું છે? તો કડિયાભાઈ, કડિયાભાઈ કહો શું બનાવે? મકાન છોડે, મકાન બનાવીને ઈંટો ઉપર ઈંટો મૂકીને માટી વડે સાંધીને સિમેન્ટ વડે સાંધીને તે મકાન બનાવે છે। તો આપણે વાક્ય શું બનાવીશું? કડિયાભાઈ મકાન બનાવે છે, આને શું કહેવાય? લેલું, આ ઈંટો કડિયો, કડિયો લેલાનો ઉપયોગ કરી મકાન બનાવે છે। કડિયાભાઈ છે આ લેલાનો ઉપયોગ કરીને આ મકાન તૈયાર કરે છે, મકાન બનાવે છે। કડિયો લેલાનો ઉપયોગ કરી મકાન બનાવે છે, આવી રીતે વાક્ય તમારે બનાવવાનું છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એમાં ત્રણ નંબર। તો ત્રણ નંબરમાં સાનું ચિત્ર છે, હા? સાનું ચિત્ર દેખાય છે તમને? સુધારભાઈ, સાનું ચિત્ર છે સુધારભાઈનું। તો સુધારભાઈ લાકડું, આ શું છે? કરવત, કરવતનો ઉપયોગ કરીને શું બનાવે છે સુધારભાઈ? સુધારભાઈ સાનું શું બનાવ્યું? આ કરવતથી કાપીને એમને શું તૈયાર કર્યું? તો આપણે લખવાનું કે સુથાર કરવત ઉપયોગ કરી, કરવતનો ઉપયોગ કરી, અહીંયા નો લખવાનું, કરવતનો ઉપયોગ કરી ટેબલ ખુરશી બનાવે છે। સુથાર કરવતનો ઉપયોગ કરી ટેબલ ખુરશી બનાવે છે, આવું વાક્ય આપણે બનાવવાનું છે। ચાર નંબર, તો ચાર નંબરમાં શાનું ચિત્ર છે? તમે ચિત્ર જોઈને તરત ખબર પડશે કે આ દરજીભાઈનું ચિત્ર છે। શાનું ચિત્ર છે? દરજીભાઈનું। તો દરજી શાનો ઉપયોગ કરીને કપડાં સીવે છે, કોટ બનાવે છે। આપણે કોટના બદલે કપડાં લખીએ તો સારું લાગશે વાક્ય, ગમે તે કપડાં બનાવે દરજીભાઈ, એકલો કોટ ના બનાવે, બધા કપડાં બનાવે, ફ્રોક બનાવે, શર્ટ બનાવે, કોટ બનાવે, પેન્ટ બનાવે, ડ્રેસ બનાવે, અલગ અલગ પ્રકારના કપડાં સીવે છે એક દરજીભાઈ। તો લખવાનું, દરજી સંચાનો ઉપયોગ કરી કપડાં સીવે છે, દરજી સંચાનો ઉપયોગ કરી કપડાં સીવે છે। પાંચ નંબર, તો પાંચ નંબરમાં શાનું ચિત્ર દેખાય છે તમને? ચિત્ર જોઈને ખબર પડી જશે કે ધોબીભાઈનું ચિત્ર છે। શાનું ચિત્ર છે? ધોબીભાઈ। તો ધોબીભાઈ શું કરે? કપડાં ધોવા માટે શાનો ઉપયોગ કરે? સાબુનો ઉપયોગ કરે ને સાબુનો ઉપયોગ। તો ધોબીભાઈ
कपड़ा धोवा માટે સાબુનો ઉપયોગ કરે અને ધોબી સાબુનો ઉપયોગ કરી કપડાં ધોવે છે. તો ધોબીભાઈ આ સાબુનો ઉપયોગ કરીને આ કપડાં સરસ ધોવે છે, બરોબર ને? સ નંબર અહીંયા શાનું ચિત્ર દેખાય છે? વાળ કાપે છે, દાઢી કરી છે, તો શાનું ચિત્ર દેખાય છે તમને? વાળનભાઈનું. શાનું ચિત્ર છે? વાળન. તો વાળન શું કરે? વાળન કાતરનો અને કાસકાનો ઉપયોગ કરી વાળ કાપી છે. તો વાળન શું કરે? કાતર અને કાસકાનો ઉપયોગ કરીને વાળ કાપી છે. આવી રીતે તમારે સરસ ચિત્ર જોઈને વાક્ય બનાવવાના છે અને સારા અક્ષરે તમારે લખવાનું છે, બરોબર? સારા અક્ષરે લખવાનું, વાક્ય વ્યવસ્થિત આવી રીતે લીટીમાં સરસ રીતે લખવાના, શબ્દની વચ્ચે જગ્યા રાખવાની, એમ સારા અક્ષરે તમારે આ લખવાનું છે. કેટલા? એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ વાક્યો તમારે સા પોથીમાં સારા અક્ષરે લખવાના છે. હવે આપણે આગળ જોઈશું. પ્રશ્ન 24. ફેરિયાઓ વસ્તુઓ કેવી રીતે વેચે છે તે વિશે મિત્ર સાથે રમત રમો. નમૂનો આપ્યો છે. તો ફેરિયાઓ કેવી રીતે વસ્તુઓ વેચે છે એ મિત્ર સાથે આપણે રમત રમવાની છે. હું તમને શીખવાડું કે કેવી રીતે ફેરિયાઓ વસ્તુ વેચે છે. તો પહેલો નંબર એક આપ્યું છે, ઉદાહરણ આપણે નમૂનો આપ્યો છે. તો એક નંબર છે, પસ્તી ભંગાર વાલે પસ્તી 12 રૂપિયે, ભંગાર 8 રૂપિયે કિલો, પસ્તી ભંગાર. તો પસ્તી ભંગાર વાળો હોય તો કે પસ્તી ભંગાર વાલે પસ્તી 12 રૂપિયે કિલો, ભંગાર 8 રૂપિયે કિલો. એવી રીતે પસ્તી ભંગાર એવી રીતે બોલતા હોય છે. તો શાકવાળા આવે તો શાકવાળા શું કહે છે? હા, તમને આવડશે ને કે ફેરિયાઓ કેવી રીતે બૂમો પાડે છે. તો શાકભાજી, શાકભાજી વાળે ડુંગળી, બટાકા, મરચા, ધાણા આવ્યા છે ભાઈ. ડુંગળી 40 રૂપિયે કિલો, બટાકા 20 રૂપિયે કિલો, આવી રીતે બોલતો હોય છે, બરોબર ને? આવી રીતે બોલતો હોય ને, ફુલાવર 20 નું 250. આવી રીતે શાકવાળા બોલતા હોય છે. ચણાવાળો, સિંગ ચણાવાળો બોલતો હોય છે, સિંગ ચણા લઈ લો, ગરમ ગરમ સિંગ ચણા. એવી રીતે ફેરિયાવાળાઓ બૂમ પાડીને બોલતા હોય છે, બરોબર? તો હવે આપણે બલૂન વાળું, તો ફુગ્ગા વાળો આવે તો ફુગ્ગા લઈ લો, રંગે બિરંગી ફુગ્ગા લઈ લો, બરોબર ને? એવી રીતે બોલતા હોય છે. તો ફેરિયાઓ વસ્તુ કેવી રીતે વેચી છે એ તમારા સોસાયટીમાં આવતા હોય તો તમે જોતા હશો કે ફેરિયાઓ કેવી રીતે બૂમો પાડી છે, કેવી રીતે વસ્તુઓ વેચી છે, તમે જોતા હશો. તો આપણે હવે આગળ જોઈશું. પ્રશ્ન 25. કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે લખવાનું છે. તો કોણ બોલે છે, કોને કહે છે? એક નંબર, તારે શું લેવું છે બેટા? તારે શું લેવું છે બેટા? ઈના જ્યારે શાક ફ્રૂટ માર્કેટમાં જાય છે, ફ્રૂટ ફારુક ચાચાના ત્યાં, ત્યારે ફારુક ચાચા પૂછે છે કે તારે શું લેવું છે બેટા? તો કોણ બોલે છે? ફારુક ચાચા ઈનાને કહે છે. તમે આપણે વાત સાંભળી હતી ફ્રૂટ સલાડ બનાવવા માટે ફ્રૂટ લેવા જાય છે ઈના, એની મમ્મી, ત્યારે ફારુક ચાચા પૂછે છે તારે શું લેવું છે બેટા? તો ફારુક ચાચા બોલે છે અને ઈનાને કહે છે. બે નંબર, ગણપત કાકા બધી જ જાતની કાર રિપેર કરે છે. કોણ કહે છે આવું કે ગણપત કાકા બધા જ જાતની કાર રિપેર કરે છે? તો પપ્પા, પપ્પા કોને કહે છે? મીનાને. ગેરેજવાળાના ત્યાં જાય છે ને મીનાને લઈને એના પપ્પા, ત્યારે એના પપ્પા મીનાને કહે છે કે ગણપત કાકા બધા જ પ્રકારની કાર રિપેર કરે છે. પપ્પા મીનાને કહે છે. ત્રણ નંબર,
આ ચીકુ જેવું બીજું શું છે? તો ચીકુ જેવું બીજું શું હતું આપણે વાર્તામાં સાંભળ્યું હશે, બરોબર ને? ચીકુ જેવું બીજું શું કયું ફ્રૂટ હોય છે તમને યાદ છે? આપણે કીધું હતું કે ચીકુ જેવું બીજું કઈ વસ્તુ દેખાય છે, તો કઈ વસ્તુ છે બોલો તમે? તો ચીકુ જેવી બીજી વસ્તુ છે કેવી? શું છે? કેવી? તો ચીકુ જેવું કયું વસ્તુ દેખાય છે, કેવી દેખાય? એના કોને પૂછે છે? ફારુક ચાચાને પૂછે છે. એના ફારુક ચાચાને પૂછે છે. એના કહે બોલે છે અને ફારુક ચાચાને કહે છે કે આ ચીકુ જેવું બીજું કયું ફ્રૂટ છે? ચાર નંબર, બેટા તું પહેલા મોટી થઈ જા. આવું કોને કહે છે? જ્યારે ગેરેજમાં જાય છે મીના, તો મીના કહે છે કે મારે પણ આવું શીખવું છે, કાર રિપેર કરતા એ પણ મારે શીખવું છે. ત્યારે ગણપત કાકા કહે છે મીનાને કે પહેલાં તું મોટી થઈ જા. આપણે સાંભળ્યું હતું ગેરેજ વાળાને ત્યાં જાય છે ત્યારે ગણપત કાકા મીનાને કહે છે પહેલાં તું મોટી થઈ જા પછી, બરોબર ને? તો ગણપત કાકા બોલે છે અને મીનાને કહે છે. પાંચ નંબર, અમારે ઘરે તો અઠવાડિયામાં 5 દિવસ ફ્રૂટ સલાડ બને છે. કોના ઘરે? ફ્રૂટવાળા કાકાનું નામ શું છે? એમના ઘરે 5 દિવસ અઠવાડિયામાં 5 દિવસ ફ્રૂટ સલાડ બને છે. તો કોણ બોલે છે આ વાક્ય? ફારુક ચાચા. અને ઈનાને કહે છે, ફારુક ચાચા બોલે છે કે અમારા ઘરે અઠવાડિયામાં 5 દિવસ ફ્રૂટ સલાડ બને છે. ઈનાને કહે છે. સ નંબર, વાહ તું તો બહુ હોશિયાર. જ્યારે એરીએ કહે છે, જ્યારે મીના એટલે કહે છે ગણપત કાકા કે અરે બેટા તું તો બહુ હોશિયાર છે. તો આવું કોણ કોને કહે છે? કોણ કહે છે? તો ગણપત કાકા મીનાને કહે છે. ગણપત કાકા બોલે છે અને મીનાને કહે છે કે તું તો બેટા બહુ હોશિયાર છે. તો સ નંબર સુધી આપણે આ વાત આ છે. 1 થી 6 નંબર એ આપણી ચોપડીમાં આપેલું છે અને આ 7 નંબરથી તે 10 નંબર સુધી આપણા ચોપડીમાં આવતું નથી, એટલે મેં આ ચેકડો માંડ્યો છે, એટલે આપણે આ જોવાનું નથી. 7 થી 10, 1 થી 6 જ આપણી ચોપડીમાં આવે છે, કોણ બોલે છે અને કોને કહે છે, બરોબર? આટલેથી આપણે લખવાનું નથી, આટલા સુધી 1 થી 6 સુધી આપણે લખવાનું છે. આ ચોપડીમાં આપણે આવે છે કોણ બોલે છે અને કોને કહે છે, બરોબર? તો હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે. તો પ્રશ્ન 26, તમારા વર્ગ શિક્ષકે તમને માટીમાંથી રમકડા બનાવવાનું કહ્યું છે, તમે માટી લેવા કુંભાર પાસે જાઓ, સો તમારા બંને વચ્ચે શું વાત થશે? વિચારીને લખો. તો તમારા વર્ગ શિક્ષકે તમારા ક્લાસ ટીચરે તમારા ટીચરે તમને માટીમાંથી રમકડા બનાવવાનું કહ્યું છે, તો તમે કુંભારભાઈ પાસે માટી લેવા જાઓ ત્યારે તમારી બંને વચ્ચે શું વાતચીત થશે? એ વિચારીને લખો. તો અહીંયા તમારું નામ લખવાનું છે, તમારું જે નામ હોય એ લખવાનું. કેમ છો? કુંભારભાઈ, મારે તમારું કામ છે. તમારે પહેલાં તમારું નામ લખવાનું અને લખવાનું કેમ છો કુંભારભાઈ, મારે તમારું કામ છે. પછી કુંભારભાઈ બોલશે, કુંભારભાઈ નામ આપેલું છે, જ્યાં ખાલી જગ્યા આવે છે ત્યાં તમારું નામ આવશે. તો કુંભારભાઈ બોલે છે, બોલો ને શું કામ છે? કુંભારભાઈ કહે છે તમને, બોલો ને શું કામ છે? તો અહીંયા તમારું નામ લખવાનું. માટીમાંથી રમકડા બનાવી આપો ને. માટીમાંથી રમકડા બનાવી આપો ને, અથવા માટીમાંથી રમકડા બનાવે છે તો માટી આપો ને, એવું પણ લખી શકો છો. તો પછી કુંભારભાઈ શું કહે છે? હા, એટલા સરસ મજાના બનાવી આપીશ. કુંભારભાઈ એમ કહે છે, એટલા મજાના બનાવી આપીશ. અથવા કુંભારભાઈ એમ કહે છે, લો આ માટી, તમે સારા રમકડા બનાવજો, એવું પણ લખી શકાય, બરોબર? તો પ્રશ્ન 27,
અલગ હોય તેની ફરતે ગોર કરો. જે અલગ હોય એની ફરતે આપણે ગોર કરવાનું છે. એક નંબર કીવી, ડ્રેગન ફ્રૂટ, ફ્રૂટ સલાડ અને સફરજન. તો આમાં છે કીવી એ ફ્રૂટ ગણાય, પછી ડ્રેગન ફ્રૂટ એ ફ્રૂટ જ ગણાય, સફરજન પણ ફ્રૂટ ગણાય, અને ફ્રૂટ સલાડ છે એ દૂધમાં ફ્રૂટ નાખીને જે સલાડ બનાવવામાં આવે છે, એટલે આ અલગ વસ્તુ છે. બરાબર, તો એમાંથી આ ત્રણ કીવી, ડ્રેગન ફ્રૂટ અને સફરજન એ ફ્રૂટ છે, ફળ છે, અને આ ફ્રૂટ સલાડમાં આપણે અલગ તરે છે, એટલે આની ઉપર આપણે ફ્રૂટ સલાડ ઉપર ગોળ કરીશું. એ ખાવાની વસ્તુ પેલી દૂધ પાક જેવું છે, દૂધમાં નાખીને બનાવવામાં આવે ફ્રૂટ સલાડ. બે નંબર કાર, લેલુ, જેક, પકડ પાણા. કાર છે એ સાધન છે, અને જે આ વસ્તુ છે લેલુ, જેક, પકડ પાણા, કાર એ પેટ્રોલથી ચાલતી કાર છે. જ્યારે લેલુ એનાથી મકાન જણાય, જેકથી કાર આપણે બગડી હોય તો રિપેરિંગ પકડ પાણાનો ઉપયોગ થાય. તો આમાંથી લેલુ, જેક અને પકડ પાણા ઓજારો છે અને આ સાધન છે, એટલે આ કાર ઉપર ગોળ કરીશું. ત્રણ નંબર માચડો, લેલુ, ઓરંબો અને રાપી. તો મકાન ચડવા માટે માચડાનો ઉપયોગ થાય, પછી લેલુ લેવું પડે અને ઓરંબો લેવું પડે. તો આ રાપી છે એ અલગ તળે છે. બરાબર, એટલે માચડો, લેલુ અને ઓરંબો મકાન ચડવા માટે આનો ઉપયોગ થાય, રાપીનો ઉપયોગ થાય, ને એટલે રાપી અલગ તળે છે, એટલે રાપી ઉપર આપણે ગોળ કરીશું. ચાર નંબર ફ્રૂટવાલા, ગેરેજવાલા, વાસલો અને કર્યો. તો ફ્રૂટવાળો છે એ દુકાનવાળો, વેચવાવાળો છે, ગેરેજવાળાની દુકાન હોય, અને કર્યો એ બધા રિપેરિંગ, આ ગેરેજવાળા કાર રિપેર કરે, ફ્રૂટવાળા ફ્રૂટ વેચે અને કર્યો મકાન બનાવે. જ્યારે વાસલાનો ઉપયોગ સુથારભાઈ કરે, પણ અહીંયા બધા ગેરેજવાળાને ફ્રૂટવાળા કર્યો એ બધા વ્યક્તિઓની વાત થવા માંગે છે. જ્યારે વાસલો એ વસ્તુ છે તો અહીં આપણે એ વાસલા ઉપર ગોર કરીશું, એ અલગ છે બધા કરતી. બરાબર, આ બધા કારીગરો કહેવાય, અને આ વાસલો વસ્તુ છે એટલે એની ઉપર ગોર કરીશું. અલગ હોય એની ઉપર આપણે ગોર કર્યું. હવે જોઈશું પ્રશ્ન 28. આપેલા શબ્દોની મદદથી મિત્રને પત્ર લખો. અહીંયા આપણને શબ્દો આપ્યા છે, આપણે બિલ્લી માસીને જવાનું હતું દિલ્હી, એમાં પત્ર આપણે લખ્યો હતો, એવી રીતે આપણે અહીંયા શબ્દો આપ્યા છે, એનો ઉપયોગ કરીને આપણે જે ખાલી જગ્યા છે એમાં એ શબ્દનો ઉપયોગ કરીને આ પત્ર આપણે લખવાનો છે. બરાબર, તો અમદાવાદ, પ્રણામ, કાકરિયા, મજા, મજામાં, આટલા શબ્દો આપણને આપ્યા છે, એનો ઉપયોગ કરીને આપણે પત્ર લખવાનો છે મિત્રને. તો પ્રિય મિત્ર આપેલું છે, જે હોય એ સોનલ. પ્રિય મિત્ર સોનલ, તમારું જે મિત્ર હોય, સોનલ હોય તો સોનલ, કિંજલ હોય તો કિંજલ, પછી વેદ હોય તો વેદ, વેદાંત હોય તો વેદાંત, એવી રીતે અલગ અલગ નામ તમે લખી શકો છો તમારા મિત્રનું. એવું નહીં કે છોકરીઓનું નામ લખું, છોકરાઓ છોકરાઓનું નામ લખી શકે છે એ મિત્રનું, અને છોકરીઓ એમની મિત્રનું નામ છોકરીઓનું લખી શકે છે, ગમે તે. બરાબર, તું ખાલી જગ્યા હોઈશ તો તું મજામાં, ખાલી જગ્યામાં લખવાનું મજામાં હોઈશ. હું વેકેશનમાં ખાલી જગ્યા આવીશ, એ શું કહે છે કે હું વેકેશનમાં ખાલી જગ્યા આવીશ, કે આવીશ અમદાવાદ. અહીં આપણે શબ્દ આપ્યું છે અમદાવાદ, કે આવવાનું કહે છે અમદાવાદ આવીશ. આપણે ખાલી જગ્યા જઈશું, ક્યાં જવાનું કહે છે કાંકરિયા, ખાલી જગ્યામાં લખવાનું કાંકરિયા. તો આપણે કાંકરિયા જઈશું, ત્યાં ખૂબ ખાલી જગ્યા કરીશું, ત્યાં શું કરવાનું, ખૂબ મજા. આપણને શબ્દ આપ્યું છે મજા, મજામાં આવી જ્યું, કાંકરિયા આવી જ્યું, પ્રણામ નથી આવ્યું, આવ્યું નથી આવ્યું ને, હવે આવશે. બરાબર ને, અહીં અમદાવાદ આવી ગયું, તો મજા મજા કરીશું. તમારા તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે. એટલે કહ્યું કે તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે.
કેવી તેમ પત્ર લખ્યો, પ્રિય મિત્ર સોનલ, તું મજામાં હોઈશ, હું વેકેશનમાં અમદાવાદ આવીશ. આપણે કાંકરિયા જઈશું, ત્યાં ખૂબ મજા કરીશું. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે. તારો મિત્ર જે હોય તમારું નામ એ અહીંયા લખવાનું છે. તમારું જે નામ હોય એ તમારે અહીંયા લખવાનું છે, બરોબર? તો હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 29. વ્યવસાયકારોના નામ શોધી ગોર કરો અને નીચે યોગ્ય વિભાગમાં લખો. અહીંયા આપણને વ્યવસાયકારોના નામ આપ્યા છે અને નામ શોધીને ગોર કરીને આપણે નીચે યોગ્ય વિભાગમાં લખવાના છે. તો આપણે વારાણ ગોર કર્યું, પછી દરજી, તો દરજી ગોર કર્યું, પછી લુહાર, તો લુહાર આવી રીતે ગોર કરવાનું, પછી સફાઈ કામદાર, સફાઈ કામદાર, તો એની ઉપર આવી રીતે ગોર કરવાનું, આવી રીતે નામ શોધવાના કારીગરોના. પછી ધોબી, તો ધોબી ઉપર આવી રીતે ગોર કરવાનું. પછી શાકભાજી, તો શાકભાજી વેચનાર એવી રીતે ગોર કરવાનું. પછી વણકર, વણકર, તો અહીંયા લખવાનું, અહીંયા ગોર કરવાનું, વણકર આખું ગોર કરવાનું. તમારે વ્યવસ્થિત જોવાનું અને વ્યવસ્થિત લખવાનું છે, ગોર કરવાનું છે. કડીઓ, તો કડિયા ઉપર આવી રીતે ગોર કરવાનું. તો ફેરીઓ, તો ફેરિયા ઉપર આપણે ગોર કરવાનું. પછી સુથાર, તો સુથાર ઉપર આપણે આવી રીતે ગોર કરવાનું. પછી પિંજારો, તો પિંજારા ઉપર આપણે આવી રીતે ગોર કરીશું. મોચી, તો મોચી ઉપર આવી રીતે ગોર કરીશું. તો આવી રીતે બધા કારીગરો ઉપર ગોર કરીને આપણે કુંભાર, આવી રીતે કારીગરોના ઉપર ગોર કરીને શોધીને, આવી રીતે ગોર કરીને આપણે નીચે જે યોગ્ય વિભાગમાં આપણે એના નામ લખવાના છે. એક જગ્યાએ બેસીને કામ કરનાર, એક જગ્યાએ બેસીને કામ કરનારનું નામ લખવાનું. તો પહેલું આવશે વારણ, પછી દરજી, પછી સુથાર, મોચી અને પિંજારો. આપણે નામ લખી દીધા અહીંયા એક જગ્યાએ બેસીને. પછી ફરી ફરીને કામ કરનાર, તો સફાઈ કામદાર, પછી ફેરીઓ, પછી વેચનાર, પછી સુથાર, પછી લખી શકો શાકભાજી વેચનાર એ લખી શકો, પછી કડીઓ એ પણ ફરી ફરીને કામ કરે છે. એક જગ્યાએ બેસીને અને ફરી ફરીને એમ બંને રીતે કામ કરનાર, તો વણકર, પછી ફેરીઓ, રૂપણ વણકર, ફેરીઓ, કુંભાર, શાકભાજી વેચનાર, પછી લુહાર, આ બધા ફરી ફરીને અને એક જગ્યાએ બેસીને પણ કામ કરે છે. ખબર પડી જઈને આવી રીતે તમારે વિડીયો જોઈને આવી રીતે વ્યવસાયકારોના નામ ઉપર નામ શોધીને આવી રીતે ગોર કરવાનું અને આવી રીતે નીચે સારા અક્ષરે લખવાનું છે. હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિઓ. પ્રશ્ન 1. નીચેના ઉખાણા વાંચો અને ઉત્તર લખો. એ આપણે નીચે ઉખાણા આપ્યા છે એને વાંચવાના છે અને એનો ઉત્તર લખવાનો છે. 1. સવાર પડે હું વગડે જાઉં, ઘેટા બકરા લેતો જાઉં, કહો તમે હું કોણ છું? તો સવાર પડે એટલે હું વગડે જાઉં, ઘેટા બકરા લેતો જાઉં, કહો તમે હું કોણ છું? તો ગોવાર. ઘેટા બકરા કોણ ચારે? ગોવાર ચારે. તો 2 નંબર, ડબા ડબલીમાં ચીજો રાખું, જોખી આપવા તાજવા રાખું, કહો તમે હું કોણ છું? ડબા ડબરીમાં ચીજો રાખું, જોખી વાજવામાં આપું, કહો હું કોણ છું? કશ્યો. કોણ આવા? કશ્યો. 3 નંબર, ટીપુ લોઢું કાઢું ધાર, ટીપુ લોઢું અને કાઢું ધાર, હો દાતરડું કે તલવાર, કહો તમે હું કોણ છું? તો જે લોઢું ટીપે અને ધાર કાઢે અને દાતરડું અને તલવાર,
બનાવે એ કોણ હોય છે? તો લુહાર ભાઈ લોઢું દીપે, તો કોણ છે ઉત્તરમાં? લુહાર. ચાર નંબર, ઘેર ઘેર જઈને કાગળ આપું, કોઈને કાર્ડ કવર કે સાપું, કહો તમે હું કોણ છું? જે ઘેર ઘેર જઈને કાગળ આપે, આપણે જોઈ દો આગળ, ક ક ક કાગળ હું, ટ ટ ટપાલી હું, કોણ આવે? તો કાગળ ને કોઈને કાર્ડ વેચે કે કવર વેચે તો પોસ્ટમેન અથવા ટપાલી. ટપાલી પણ લખી શકો છો, પોસ્ટમેન અંગ્રેજીમાં કહેવાય, ગુજરાતીમાં ટપાલી. બે નંબર, મને ઓળખી મારું નામ લખો, મને ઓળખીને મારું નામ લખો. એક નંબર, હું લાકડામાંથી વસ્તુઓ બનાવું છું, હું રંધો ચલાવું છું, હું ટેબલ ખુરશી બનાવું છું. તો લાકડામાંથી વસ્તુ બનાવે, રંધો ચલાવે, ટેબલ ખુરશી બનાવે, તો એ કોણ હોય છે? સુથારભાઈ. રંધાનો ઉપયોગ લાકડું લીસું કરવા માટે થાય છે. બે નંબર, હું ખેતર ખેડું છું, હું અનાજ પકવું છું, હું જગતનો તાત કહેવાઉં છું. જગતનો તાત કહેવાઉં છું, ખેતર ખેડે છે, અનાજ પકવે છે, કોણ છે? ખેડૂત. કોણ આવે? ખેડૂત. ત્રણ નંબર, હું કપડું માપું છું, આડું ઊભું કાપું છું, પેન્ટ શર્ટ બનાવું છું. કપડું કાપે, માપે, ઊભું આડું કાપે અને પેન્ટ શર્ટ બનાવે છે, એ કોણ હોય છે? દરજી. ચાર નંબર, ચાકડો ચલાવું છું, માટલા ઉતારું છું. ચાકડો ચલાવીને માટલા ઉતારે, એ કોણ છે? કુંભાર. તો લખવાનું કુંભાર. પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોનો મૌખિક ઉત્તર આપો. જો ખેડૂત ખેતર ના ખેડે તો શું થાય? ખેતર ના ખેડે તો અનાજ પકાય નહીં અને અનાજ તમે ખાવ છું, એટલે ખેતર ના ખેડે તો અનાજ પાકે નહીં. ખેતરને ખેડવું પડે અને એને ફળદ્રુપ બનાવો તો અનાજ સારું પાકી છે ખેતરમાં. બે નંબર, દરજી કપડાં ન સીવે તો શું પહેરો તમે? કપડાં પહેરો જ નહીં. કેવી રીતે પહેરો? કપડાં સીવ્યા વગર તો પહેરાય નહીં, તો કપડાં આપણને મળે નહીં પહેરવા માટે. કપડાં દરજી સીવે તો આપણે કપડાં પહેરી શકીએ. ત્રણ નંબર, શું થાય બાણી બારણા ન બનાવે તો શું થાય? તો મકાનમાં તમે બાણી બારણા ન બનાવો સુથારભાઈ, તો મકાનમાં તમને ઠંડી લાગે, પવન આવે ને ધૂળ પણ છે, પણ ઘર ગંદુ પણ થઈ જાય. બારી બારણા હોય તો તમારું ઘર ચોખ્ખું રહે. ચાર નંબર, જો વારણ આપણા વાળ ન કાપે તો આપણે આપે તો વારણ આપણા વાળ ના કાપી આપે તો શું થાય? વારણ આપણા વાળ ના કાપે તો આપણા વાળ મોટા થઈ જાય, બહુ મોટા વાળ થઈ જાય, ચોટલા લેવા પડે બધાયની. એટલે વારણ વાળ ના કાપે તો આપણા વાળ બહુ મોટા થઈ જાય. પશુપાલક ગાય ભેંસ ન સાચવે તો, પશુપાલક જો ગાય ભેંસ ના સાચવે તો આપણે દૂધ ક્યાંથી ખાઈએ, દહીં ક્યાંથી ખાઈએ, છાસ ક્યાંથી ખાઈએ, માખણ ક્યાંથી ખાઈએ, ઘી ક્યાંથી ખાઈએ? એટલે પશુપાલક જો ગાય ભેંસ ન સાચવે તો આપણને આ બધી વસ્તુઓ મળે નહીં. છ નંબર, જો શિક્ષક આપણને ભણાવે નહીં તો, શિક્ષક આપણને ના ભણાવે તો આપણને કંઈ આવડે જ નહીં, અભણ રહીએ. તો શિક્ષક વિના જ્ઞાન નહીં, નહીં કહેતા? તો ગુરુ વગર જ્ઞાન નહીં, એટલે શિક્ષક આપણને ભણાવે તો આપણને જ્ઞાન મળે અને આપણે હોશિયાર બનીએ. એટલે શિક્ષક આપણા જિંદગીમાં જરૂરી છે, અને શિક્ષક ભણાવે તો જ આપણે સારી રીતે ભણી શકીએ છીએ. ના સમજણ પડતી હોય એની સમજણ પાડે છે, બરાબર? તો આપણે જોયો પાઠ આઠ, અહીં આપણો ભાગ નવ પૂરો થાય છે, અહીં આપણો પાઠ પણ પૂરો થાય છે. તો અહીંયા આપણને હોમવર્ક લખવાનું છે, તમારે હોમવર્ક લખવાનું છે કલોલી નોટમાં, પાકી નોટમાં. તો પાકી નોટમાં હોમવર્ક લખવાનું છે, તો હોમવર્કમાં લખવાનું છે તમારે, હોમવર્કમાં તમારે લખવાનું છે પ્રશ્ન 25, કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. કોણ બોલે છે, કોને કહે છે, આ લખવાનું. પછી એમાં લખવાનું 1 2 3 4 5 ને 6 સુધી. આ તમારે કોણ બોલે છે અને કોને કહે છે એ લખવાનું છે કલોલની નોટ. અને તમારે પ્રશ્ન 1, નીચેના પ્રવૃત્તિઓમાં નીચેના ઉખાણા વાંચો અને ઉત્તર લખો. 1 2 3 4 આ ચાર. પછી બે નંબર, મને ઓળખી મારું નામ લખો, એમાં પણ 1 2 3 4 આટલું તમારે કલોલની નોટમાં હોમવર્ક લખવાનું છે.
અહીંયા ભાગ 9 પૂરો થાય છે બરોબર. હવે આગલા પીરિયડમાં મળીશું, આવજો વિદ્યાર્થી મિત્રો.